राज्य सरकार ना हवामान विभाग द्वारा एवं जणावामां आव्युं छे के जामनगर द्वारका सहित गुजरातना कोई पण दरिया किनाराना स्थळे आगामी दिवसोमां बीपरजोई नामनुं वावाझोडुं त्राटकी शके छे। आ दरियाई चक्रवात आजे गुरुवारे सवारे 5:30 वाग्यानी स्थितिए पोरबंदरथी दरियामां 940 किलोमीटर दूरना स्थळे केन्द्रित थयेलुं छे, जेनी गति खूब ज तीव्र छे अने आ चक्रवात दरियामां गुजरात तरफ आगळ वधी रह्युं छे। आगामी दिवसोमां दरियाई चक्रवात जो दरिया किनारे कोई पण जमीन पर टच थशे तो ते विस्तारमां भयानक वावाझोडुं सर्जाशे संबंधित अधिकारी जरूरी सूचनाओ आपी देवामां आवी छे। आ समग्र तैयारीओ अंगे कलेक्टर बी एस साए जीडीबीएल जामनगर न्यूज समक्ष केटलीक विगतो आपी हती, जे अत्रे प्रस्तुत छे। हवामान खाता तरફથી જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે અરબી સમુદ્રમાં અત્યારે એક વાવાઝોડું સિસ્ટમ જે ડેવલપ થઈ છે, લગભગ પોરબંદરથી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ સવારે 35 કલાકે લગભગ 940 કિલોમીટર સાઉથ વેસ્ટમાં એ કેન્દ્રિત થયેલું છે અને અત્યારે એને જે કેટેગરાઇઝ કર્યું છે એ પ્રમાણે સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં કન્વર્ટ થયેલું છે। ફર્ધર જે હવામાન ખાતાની આગાહી અને જે પણ પ્રિડિક્શન આવશે એને અનુલક્ષીને સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે। હાલ જિલ્લાના તમામ અને તાલુકા મથકના તમામ અધિકારીઓને પોતપોતાના હેડક્વાર્ટર પર અચૂક હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે અને 2 નંબરનું સિગ્નલ અત્યારે તમામ બંદરો ઉપર લગાવવામાં આવ્યું છે અને કોઈ માછીમારો અત્યારે દરિયાની અંદર નથી। તમામ ફિશિંગ બોટને પરત બોલાવી લેવામાં આવી છે। લગભગ જામનગર ગ્રામ્યના 12, જોડિયાના 8 અને લાલપુરના 2 એમ થઈને કુલ 22 ગામો દરિયાકાંઠે આવેલા છે અને આશરે 76,000 જેવી એ ગામોની કુલ વસ્તી છે। એના માટે જરૂર પડે તો સલામત આશ્રય સ્થાન માટે પણ આયોજન કરી લેવામાં આવેલું છે।